26મી જાન્યુઆરી નિમિત્તે દિયોદર તાલુકા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમ વડિયા ખાતે યોજાયો પ્રાંત કલેક્ટર વીએન સરવૈયાએ ધ્વજવંદન કર્યું 26 જાન્યુઆરી નિમિત્તે દિયોદર તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ વડિયા ગામે યોજાયો પ્રાંત કલેક્ટર વીએન સરવૈયાએ ધ્વજવંદન કર્યું 75મા ગણતંત્ર દિવસની ઉજવણી પૂરા દેશમાં ધામધૂમથી ઉજવાઈ રહી છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લાલ કિલ્લાની પ્રાચીરથી ધ્વજ ફરકાવી દેશ જોગ સંબોધન કર્યું ત્યારે આજે છવ્વીસ જાન્યુઆરી નિમિત્તે દિવોદર તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ વડિયા ગામે યોજાયો પ્રાંત કલેક્ટર બી એન સરવૈયા ધ્વજવંદન કર્યું હતું અને પ્રજાજોગ સંદેશ આપી આઝાદીના લડવૈયાઓની યાદ આપી હતી અને બાળકો યુવાનોમાં દેશમાં એકતાની ભાવના વધારવા આહવાન કરાયું સાથોસાથ શિક્ષણ ઉપયોગી સંબોધન કર્યું પ્રસંગે શાળાના જાખીઓ રજૂ શાળાના બાળકો દ્વારા વિવિધ કર્તબો અને સાંસ્કૃતિક જાખીઓ રજૂ કરી રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો ત્યારે દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણ જિલ્લા પંચાયત સદસ્ય નરસિંહભાઈ રબારી જિલ્લા પંચાયત સદસ્ય હસુભાઈ ચૌધરી તાલુકા શિક્ષણ અધિકારી સહિત તાલુકાના આગેવાનો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ઉલ્લાસપરના માહોલમાં છવ્વીસમી જાન્યુઆરી ગણતંત્ર દિવસની ઉજવણી કરાઈ બ્યુરો રિપોર્ટ પર દેવરાવ ન્યૂઝ બનાસકાંઠા